नमस्कार, प्रस्तुत है दूरदर्शन समाचार। शुरुआत करिए मुख्य समाचारों की। रूपाणी सरकारे पोताना कर्मचारियों ने सातमा पगार पंच नो लाभ केन्द्रना धोरणे आपवा कैबिनेट में कर्यो निर्णय। पहली जान्युआरी 2016 थी एरियर्स चुकवानी जाहेरात करता उपमुख्यमंत्री नितिनभाई पटेल, पोताने फायदो थाय तेवा निर्णय प्रत्ये कर्मचारी आलम में खुशाली। त्रिरंगा यात्रा समापन प्रसंगे पोरबंदर पहुंचेला केंद्रीय मंत्री हर्षवर्धने कहू, अपनी आजादी माटे कुर्बान थई गेला एके एक बिरलानी याद जनमानस में ताजी करावशे मोदी सरकार। गांधीजीनी जन्मभूमिमां अभिभूत थया हर्षवर्धन। नशाखोर माटे बनेली 60 करोड़ रूपयानी 6 लाख टेब्लेट जप्त करी कैफी द्रव्यना काळा वेपारनो पर्दाफाश करतू नार्कोटिक्स कंट्रोल ब्यूरो। वडोदरा अने मुंबईमां त्राटकी हरिओम गांधीनी टुकड़ीए मेळवी मोटी सफलता। સાળંગપુરમાં પ્રમુખ સ્વામીના નશ્વર દેહની અંતિમ વિધિ માટે ચાલે છે જબરજસ્ત તૈયારી। ભાજપ પ્રમુખ અમિત શાહ સહિતના સંખ્યાબંધ મહાનુભાવો અને લાખો હરિભક્ત બાપાની અંત્યેષ્ટિ માટે પહોંચશે સાળંગપુર। ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં લાઇવ કવરેજ નિહાળશે દુનિયા। સૌરાષ્ટ્રમાં 3 બાજુ દરિયાથી ઘેરાયેલું ચાંચ બંદર ખુલ્લામાં શૌચક્રિયાને તિલાંજલિ આપી સ્વચ્છ ભારત કાર્યક્રમની મિસાલ બનવા કરે છે તૈયારી। અંતરિયાળ ગામડે વસતા માછીમાર પરિવાર ઉપર જોવા મળતો મોદી પ્રભાવ, પ્રધાનમંત્રીની લોકચાહનાનું છે આ પ્રમાણ। પેટ્રોલને બદલે પાણી ભરીને પૂરપાટ મોટર દોડાવતા વૈજ્ઞાનિકને મળવું હોય તો જજો સુરત। ઓછું ભણેલા માણસની વૈજ્ઞાનિક કોઠાસૂઝને લીધે પાણીમાંથી હાઇડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં મળી સફળતા। ખનિજ તેલનો વિકલ્પ કદાચ બનશે પાણી। પોતાનો ભાઈ એકદમ અનોખી રાખડી કાંડે બાંધે તેવી મનોકામના સેવતી બહેનો ખરીદે છે સોના ચાંદી અને પ્લેટિનમની રાખડી। સુરતની જવેરી બજારમાં 40,000 સુધી વેચાતી રાખડીની પસંદગી મૂડી રોકાણ માટે થતી હોવાનું કહે છે સોની મહાજન। રક્ષાબંધનમાં રોકાણનો રંગ ઉમેરે છે સુરત। પ્રધાનમંત્રી મોદીની સહાનુભૂતિ પામી આભારવશ બનેલું બલુચિસ્તાન માંગે છે દુનિયાની મદદ। પાકિસ્તાનનું દમન માનવાધિકારનું નિર્દય ઉલ્લંઘન હોવાની અમેરિકા સમક્ષ રજૂઆત કરતા બલુચ નેતા। સમાચાર વિગતવાર જોઈએ। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી સહાનુભૂતિ મળતા ઉત્સાહિત બનેલા બલોચ રાષ્ટ્રવાદી ચળવળના નેતાઓ દ્વારા હવે પાકિસ્તાની દમન સામે અમેરિકા અને યુરોપિયન યુનિયન પાસે ખુલ્લેઆમ મદદ માંગવામાં આવી છે। બલોચ નેતા ખલીલે કહ્યું છે કે ધાર્મિક ત્રાસવાદ ફેલાવતું પાકિસ્તાન માનવ હકનું કેટલું નિર્દય ઉલ્લંઘન બલુચિસ્તાનમાં કરે છે તે દુનિયા સામે ઉઘાડું પાડવાનો સમય પાકી ગયો છે। કાશ્મીરમાં સ્વનિર્ણયની તરફેણમાં હંમેશા બોલતા પાકિસ્તાને પોતાના પ્રાંત બલુચિસ્તાનને કેમ દમન વડે દબાવી રાખ્યું છે તે વિશ્વ સમુદાયે જલ્દી સમજવું પડશે તેવી લાગણી બલોચ નેતાઓ જનતા વ્યક્ત કરવા લાગી છે। કાશ્મીર ખીણમાં કરફ્યુ લદાયાને આજે 39 દિવસ થયા છતાં અશાંતિ હળવી બનતી નહીં હોવાથી ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા ઉચ્ચસ્તરે સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી। રાષ્ટ્ર સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તથા ગૃહ સચિવ આ બેઠકમાં હાજર હતા। સોમવારે સીઆરપીએફ કમાન્ડર પ્રમોદ કુમારનું કરૂણ મોત થવા સાથે 8 ઘાયલ થવાની ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે। દરમિયાન દિવંગત શહીદ પ્રમોદ કુમારનો નશ્વરદેહ લશ્કર સન્માન સાથે તેમના વતન ઝારખંડના જમતારા ગામે પહોંચતા પરોતા પુત્રના અંતિમ દર્શન માટે ઝારખંડનું નાનકડું ગામ ઉમટી પડ્યું હતું। પ્રમોદકુમારની બહાદુરીની પ્રશંસા કરતા ગૃહમંત્રી રાજનાથસિંહ તેમને દેશવતી અંજલી આપી હતી। કેન્દ્ર સરકારના ધોરણે સાતમા પગારપંચનો લાભ પોતાના કર્મચારીને આપવાનો નિર્ણય રૂપાણી સરકારે કર્યો છે। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાથી કર્મચારીઓમાં આનંદ છવાઈ ગયો છે। જે પગાર થશે એ ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ, પંચાયતોના તમામ કર્મચારીઓ, તમામ પેન્શનરો અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના તમામ કર્મચારીઓને સાતમા પગાર પંચ પ્રમાણેની ચૂકવણી પગારના ગણતરી પ્રમાણે કરવામાં આવશે। આજે જે નિર્ણય કર્યો છે કેબિનેટે એ પ્રમાણે એક એક સોલથી જે ભારત સરકારે પાછલી અસરથી આ પગાર પંચની ભલામણો સ્વીકારી છે એટલે કે ગુજરાતમાં પણ
सात महीना अगौ महीना पगार चुकवाई गयो छे एनु एरियस आवनारा समय में तबक्कावार जे सचिवोनी कमिटी की रचना करवामां आवी छे एनी भलामण प्रमाणे अने पगार बांधणी थाय ये पछी करवामां आवशे। स्वतंत्रता हासिल करना 70मा वर्ष की उजवणी देशभर में थई रही है। आ प्रसंगे देशभर में जिले जिले त्रिरंगा यात्रा आयोजन कर पोरबंदर त्रिरंगा यात्रा समापन समारंभ में केन्द्रीय मंत्री डॉ हर्षवर्धन उपस्थित रहा था। पोरबंदर जिला त्रिरंगा यात्रा समापन समारंभ में राष्ट्रभक्ति गीतों आधारित नृत्य रजू थे। राज्यना मंत्री बाबूभाई बोखीरिया सहित आगेवानो पण समापन समारंभ में उपस्थित रहा था। पोरबंदर पहुंचता ज केन्द्रीय मंत्री हर्षवर्धने गांधी जन्म स्मारक कीर्ति मंदिर की मुलाकात लईने स्मारक प्रदर्शन निहाळ्युं हतुं अने गांधीजी ने पुष्पांजलि पण अर्पण करी हती। संसार को सिखाया कमिटमेंट फॉर ट्रूथ एंड नॉन वायलेंस। मैं समझता हूं कि वह एक इस संसार के लिए ऐसे महान मानव थे जो हमेशा इस संसार के लोगों को प्रेरणा देते रहेंगे, भारतवासियों को प्रेरणा देते रहेंगे। आज उनके जन्म स्थान के दर्शन करके उस पवित्र भूमि पर अपना मस्तक झुकाकर छूकर मुझे अत्यंत सात्विक संतोष और सुख की अनुभूति हो रही है। नार्कोटिक्स कंट्रोल ब्यूरोए वडोदरा अने मुंबई खाते चाली रहेला कैफी द्रव्यों वेपार ने झड़पी पाड़वामां सफलता मेळवी छे। एनसीबीना अधिकारीओए वडोदरानी डॉल्फिन फार्मा कंपनी में छापो मारीने 9 लाख जेटली मादक टेब्लेटनो जत्थो जप्त कर्यो हतो। एज प्रमाणे मुंबई खाते केसी फार्मा कंपनी पर दरोड़ा पाड़ीने 1 लाख टेब्लेट्स जप्त करी हती। आंतरराष्ट्रीय बजार में आ जत्थानी किंमत ₹60 करोड़ बोलाय छे। बन्ने कंपनीओ नाना नाना पैकेट बनावीने इंटरनेटनी मददथी कुरियरथी विदेश में आ मादक द्रव्य वेचती हती। बन्ने कंपनीना मालिक अने मैनेजर मळी कुल 4नी धरपकड़ करवामां आवी छे। चारे आरोपीने वडोदरामां लाववामां आव्या हता। आसपास टेबलेट बरामद की गई जो कि प्रिस्क्रिप्शन ड्रग थी। इसके फॉलोअप में हम लोगों ने दूसरा ऑपरेशन मुंबई में किया केसी फार्मा, जहाँ की अगेन 1 लाख से ज्यादा टैबलेट हम लोगों ने बरामद की जो कि सभी प्रतिबंधित थी, जिनको बिना प्रिस्क्रिप्शन के नहीं बेचा जा सकता। इन टोटल दवाओं की कीमत इंटरनेशनल मार्केट में 60 करोड़ से ज्यादा है और 4 लोगों को हमने अरेस्ट किया। ये दवाएं ये लोग अमेरिका, यूरोप और बाकी के अलग अलग कंट्रीज को भेजते थे, छोटे छोटे पार्सल बना के भेजते थे अलग अलग कुरियर्स के माध्यम से। और पैसा लेने का जो तरीका था वो नेट बैंकिंग, पेपाल, मनीग्राम और बाकी दूसरे माध्यम थे। बोचासणवासी अक्षर पुरुषोत्तम संस्थाना आध्यात्मिक वडा एवा प्रमुख स्वामीनो नश्वर देह आवतीकाले पंचमहाभूतमां विलीन थशे त्यारे भीनी आंखे बापाने विदाय आपनार लाखों हरिभक्त पैकी भाजप प्रमुख अमितभाई पण त्यां हाजर हशे। अक्षरकीर्तिना संत एवा प्रमुख स्वामीनो अक्षरवास गुजरातना इतिहासमां उज्ज्वल नोंध पामशे तेमां कोई शंका नथी। स्वाने बदले त्वमां लीन थवानो उपदेश हर हमेश आपी मानवीय कल्याणनी उदात भावना दाखवनारा बीएपीएसना संत शिरोमणि अने शांतिदूत तरीके नवाजायेला प्रमुख स्वामी 13 ऑगस्टना ब्रह्मलीन थया। आवतीकाले तेमनो अंत्येष्टि विधि थशे। सतत 4 दिवसथी भाविको माटे दिव्य दर्शनार्थे रखायेला प्रमुख स्वामीना पार्थिव शरीरने કાચની એક ખાસ પેટીમાં રાખવામાં આવ્યું છે। પ્રમુખ સ્વામીના શરીર પર કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો। તેમને માટે બનાવાયેલી પાલખી ચંદન અને સુખડના લાકડાની બનાવાયેલી છે, જેમાં તેઓ વિરાજમાન છે। બાપાના શરીર મસ્તક પર માત્ર ચંદનનો લેપ જ કરવામાં આવી રહ્યો છે। કાચની બનેલી 15 ફૂટ ઊંચી અને 10 ફૂટથી પણ વધારે પહોળી ચેમ્બરનું તાપમાન -10 ડિગ્રીથી પણ ઓછું છે। તાપમાનને જાળવી રાખવા માટે ખાસ મશીન મુકાયા છે, જેનો રોજિંદો ખર્ચ લાખો રૂપિયામાં આવે છે। કોઈ પણ ઇલેક્ટ્રિસિટી વગર કામ કરતા આ મશીન માત્ર ડીઝલ પર ચાલે છે। ઠંડી ગા રહેતી બાપાના નશ્વર દેહને સાચવતી આ ચેમ્બરની બહાર દર 4 મિનિટે ભેજનું આવરણ છવાઈ જાય છે, જેને ત્વરિત ચોખ્ખું કરવામાં આવે છે, જેથી ભાવિકોને દર્શનમાં અડચણ ના અનુભવાય। બુધવારે અંત્યેષ્ટિ વેળા 8,000થી વધુ સ્વયંસેવકો ખડે પગે સેવા બજાવશે।
ત્યારે મોટી સંખ્યામાં બિન નિવાસી ભારતીયો આ દિવ્યાત્માને સજળ વિદાય આપશે. અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત શિરોમણી અને બાપાના ઉપનામથી હરિભક્તો માટે શ્રદ્ધાનો પર્યાય બનેલા પ્રમુખ સ્વામીનો નશ્વર દેહ પણ પંચમહાભૂતમાં વિલીન થશે. સારંગપુર મંદિર પરિસરમાં આવેલી શાસ્ત્રીજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા સન્મુખ બાપાનો અંત્યેષ્ટિ થશે. આ પ્રકારની ઈચ્છા પ્રમુખ સ્વામીએ પોતાની હયાતીમાં વ્યક્ત કરી હતી. શાસ્ત્રોક્ત વિધિવિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથેના વિધિ પૂર્વે બાપાના પાર્થિવ દેહને પંચામૃતથી સ્નાનાદિ વિધિ કરાવાશે. દૂધ ઘી દહીં મધના સ્નાન બાદ શુદ્ધ પાણીથી સ્નાન કરાવાશે. અંતિમ વિદાય માટે બાપાને તૈયાર કરાયા બાદ ગંગાજળ પીવડાવવામાં આવશે. બાદમાં આરતી ઉતારી સંતો મહંતો ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવશે. બાદમાં બાપાનો પાર્થિવ દેહ મહાપ્રયાણ વિધિ તરફ પ્રસ્થાન કરશે. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી કે જેઓ આથી બે દિવસ પહેલા બ્રહ્માલીન થયા, જે આ વાતને લઈ અને લાખોની સંખ્યાની પર કરોડોની સંખ્યામાં કહી શકાય તેવી હરિભક્તોની અંદર ખૂબ જ એક દુઃખની લાગણી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. સિત્તેરમાં સ્વાતંત્ર દિનની ભેટ સ્વરૂપે સરકારે 12 ટોલ પ્લાઝાઓમાં જીપ, કાર અને એસટી બસોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. સામાન્યજનને ટોલ ટેક્સ મુક્તિ અંગે સમજણ આપવામાં આવી હતી. આ તમામ ટોલ પ્લાઝા કમ્પ્યુટરાઇઝ છે. નાના નાના વાહનોનો રેકોર્ડ રાખવામાં આવશે, પરંતુ ટેક્સ ઉઘરાવવામાં આવશે નહીં. ગુજરાત સરકારે ગઈકાલથી એટલે કે 15 ઓગસ્ટથી રાજ્ય સરકાર હસ્તકના ટોલ પ્લાઝાઓમાં જીપ, કાર અને એસટી બસોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાના નિર્ણયનો અમલ શરૂ કર્યો છે, જેથી સામાન્ય લોકો આનંદિત થઈ ગયા છે. રોજે રોજ ટોલ ટેક્સ ભરતા મુસાફરોએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો અને લોકોએ ખુશીની લાગણી કંઈક આ રીતે વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટીનો આ સરકારનો નિર્ણય સામાન્ય પબ્લિક માટે ખૂબ જ સારો રહેશે અને ફોર વ્હીલર જેટલા ગાડીઓના ચાલકો છે સામાન્ય પ્રજાને એનાથી ખૂબ જ મોટો લાભ થશે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાલક્ષી નિર્ણય લીધો છે, એનાથી સમાજને ખૂબ જ ફાયદો થશે. ટોલ ફ્રી જે કર્યો એનાથી પ્રજાને ઘણો બધો લાભ થશે અને વ્હીકલનો બી ધસારો વધારે છે. એ પ્રમાણે સરકારે જે સ્ટેપ લીધું છે એ બહુ ફાયદાકીય છે આપણા માટે અને બધાને ઘણો બધો રાહત થશે અને જે બધા અવર જવર છે બી ઓલમોસ્ટ વધી જશે, એનો ફાયદો મોટો મોટો હશે. ઉલ્લેખનીય છે કે ટોલ ટેક્સ ભરવાને કારણે લાંબી કતારોમાં ઉભું રહેવું પડતું હતું, જેથી સમયનો પણ ઘણો વ્યય થતો હતો. ટોલ ટેક્સ નાબૂદીથી કારમાં પરિવારજનોને લઈને જતા કુટુંબો તથા અભ્યાસ અર્થે કે નોકરી માટે એક સ્થળેથી બીજા સ્થળે જતા યુવાનો નાગરિકોનો સમયનો વ્યય થશે નહીં. રાજ્ય સરકાર હસ્તક 12 જેટલા ટોલ પ્લાઝાઓમાં ટોલ ટેક્સ નાબૂદીથી રાજ્ય સરકારને વાર્ષિક 150 કરોડ રૂપિયાનો બોજો પડશે. અમદાવાદ સાણંદ ખાતે આ સુવિધાનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તો વડોદરા ખાતે પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કરાવ્યો હતો. અમદાવાદ અડાલજ મહેસાણા માર્ગ પર મંત્રી શંકર ચૌધરી તો સુરત ખાતે ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આ નિર્ણયનો અમલ શરૂ થયો હતો. આર્થિક ભારણ તો ગજવામાં આવતું ઓછું થશે જ, તેનો તો ફાયદો છે, પરંતુ ટાઈમ પણ બચશે અને ખાસ કરીને ત્યાં ઉભા રહેવું પડે અને એને ડીઝલ પેટ્રોલ જે બળતું હતું તેનો પણ ફાયદો થશે. બધાએ અભિનંદન આપ્યા છે રાજ્ય સરકારને કે આ પ્રમાણે એક અલગ પ્રકારની આઝાદી ટોલ બુકમાંથી મુક્તિ આપી એના ટેક્સમાંથી અને જે આપી છે. રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી અને એમનો બધાનો પ્રજા આભાર માની રહી છે. જામનગર ખાતે આ નિર્ણયનો અમલ કરાવતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કરી હતી, જેનો તાત્કાલિક અમલ કરવામાં આવ્યો છે. એક તરફ ટોલ ટેક્સ નાબૂદી તથા બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતાં ગુજરાતના નાગરિકોને ઘી કેળાનો અનુભવ થઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હવે વાત કરીએ રાજુલા તાલુકાના નાના સાબંદર ચાંચની. 13,000 વસ્તીવાળા આ ગામે શિક્ષણનું પ્રમાણ ઓછું હોવા છતાં વહીવટીતંત્રની સહાયથી પ્રધાનમંત્રીના સ્વચ્છતા મિશન માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેવી રીતે, જોઈએ આ ખાસ અહેવાલમાં. સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીના સ્વચ્છતા મિશન કાર્યક્રમના અમલમાં ગુજરાત અગ્રેસર છે, ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ત્રણ બાજુએથી દરિયાથી ઘેરાયેલું ચાંચ બંદર પણ પાછળ નથી.
ચાંચ બંદરની વસ્તી 13,000ની છે અને અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી અને મીઠાના ઉત્પાદનનો છે. 8 મહિના બહાર રહેતા આ માછીમારોના પરિવારજનો અને બાકીના 4 મહિના ચાંચ ખાતે આવતા આ સાગરખેડુઓ માટે વહીવટીતંત્રએ 1,886 શૌચાલય બનાવ્યા છે, જ્યારે 451ની કામગીરી ચાલુ છે, જે આ મહિનાના અંત સુધીમાં સંપન્ન થશે. હવે અત્યારે આપણે ઉભા છે એ સ્મશાન છે, અને સ્મશાનની જગ્યામાં તો આ બધા ગામના માણસો અજ્ઞાન ને અણસમજૂને હિસાબે અહીંયા સંડાવ્યા હતા હતા, અને સંડાવીને એટલું બધું ખરાબ કરતા. મેં ગામને બધા ભેગા કરીને સમજાવ્યા કે ભાઈ આ થર છે ને એ તો શંકર ભગવાનનું નિવાસ થર છે, એટલે આમાં બગાડાય નહીં. એટલે અહીંયા સરકાર તરફથી દિવાલ બનાવી છે, અને બાકીનો જે કંઈ દાખલા જે ગામના સહયોગથી જારી નાખી દીધી, અને અંદર કોઈ સંડાસ ન કરે એ પ્રમાણે બધું આવું પેક કરી દીધું, 3 દરવાજા બનાવી દીધા. આ અભિયાન સુપેરે ચાલે એ માટે દેખરેખ રાખવા માટે તાલુકા વિકાસ અધિકારીના વડપણ હેઠળની ટીમ વારંવાર ગામની મુલાકાત લે છે. શૌચાલય નિર્માણ ઉપરાંત લોકો જાહેરમાં શૌચક્રિયાથી દૂર રહે એ માટે એવા સ્થાનો પર બગીચાઓનું નિર્માણ કરાયું છે. ODF જો અપના હૈ ઓપન ડેફિકેશન ફ્રી સ્ટેટસ ઉસકી પૂર્તિ કે લિયે ચાંચ ગાંવ મે હમને સ્વચ્છ ભારત અભિયાન ગ્રામીણ કે તહત એક બિલકુલ મુહિમ છેડ રખા હૈ, और अब तक वहाँ पे 228 जितने व्यक्तिगत शौचालय का निर्माण भी किया गया है, 56 जितने शौचालय हैं वहाँ पे अभी उसका काम चालू है, और बिल्कुल थोड़े समय के अंतर्गत संपूर्ण ग्राम ODF स्टेटस, इसका मतलब कि खुले में शौच क्रिया मुक्त स्टेटस प्राप्त करने के लिए यह गांव बिल्कुल तत्पर है. અમે લોકો એ ગામમાં ઘરે ઘરે જઈને લોકોની મુલાકાત લીધી, લોકોને સમજાવ્યા, પ્લસ અહીંયા અમે ગુજકેટનો કાર્યક્રમ કર્યો અને એવી જગ્યાએ કાર્યક્રમ કર્યો કે જ્યાં લોકો વધારે શૌચાલય કરતા હતા, અને જે જગ્યા ઉપર જતા હતા એ જગ્યા ઉપર કાર્યક્રમ કર્યો, અને આજે એ જગ્યા ઉપર એક સરસ મજાનું એવું ધાર્મિક સ્થળ, મંદિર, બગીચા જેવું બનાવવામાં આવ્યું છે. સમગ્ર રાજુલા તાલુકામાં 72 ગામોમાંથી 33 ગામોમાં શૌચાલય નિર્માણનું કાર્ય સંપન્ન થયું છે, અને બાકીના ગામોમાં પણ તે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આપણે ચાંચ ગામે શૌચાલયના 1,984 કેસમાંથી 1,501 શૌચાલય પૂર્ણ થઈ ગયા છે, અને 483 શૌચાલયમાંથી બાકી છે, ને એમાં 100 કામ આ મહિનામાં પૂર્ણ થઈ ગયા છે, અને 60 કામો ચાલુ છે, બાકીના કામ આ મહિનામાં પૂર્ણ થઈ જશે. વહીવટીતંત્રના પ્રયત્નો અને પ્રજાજનોના સહકારથી જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે એવા ચાંચ ગામમાં પણ સ્વચ્છતા પ્રત્યે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે. ચાંચ બંદરેથી દૂરદર્શન સમાચાર માટે હસમુખ રામાણીનો રિપોર્ટ. દુનિયાભરમાં પેટ્રોલિયમનો જથ્થો ખૂટી રહ્યો છે ત્યારે સુરતના એક મિકેનિકે તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. એણે પેટ્રોલ નહીં પરંતુ પાણીથી દોડતી કાર બનાવી છે. તો કેવી છે આ કાર જોઈએ અમારા ખાસ અહેવાલમાં. સ્વર્ગીય રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કહ્યું હતું કે ક્લાસની સૌથી છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થી પાસે પણ તેજસ્વી બુદ્ધિ હોઈ શકે છે. આ વાતને સાર્થક કરી બતાવ્યું છે સુરતના એક મિકેનિકે. જી હા, સુરતના પુરુષોત્તમ પીપલિયાની મારુતિ કાર આમ તો સામાન્ય કાર જેવી જ છે, પરંતુ અન્ય કારની સરખામણીએ એ ઘણી જુદી છે. કારણ કે આ કાર પેટ્રોલ કે ડીઝલથી નહીં પરંતુ પાણીથી ચાલે છે. વિશ્વમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી રહ્યો છે તેની સાથે વાતાવરણમાં પ્રદૂષણ પણ વધી રહ્યું છે, ત્યારે પાણીથી ચાલતી કારના કારણે સૌપ્રથમ પ્રદૂષણ ફેલાતું અટકી જશે, સાથોસાથ મોંઘા ખનિજ તેલની બચત પણ કરી શકાશે. પ્રદૂષણ મીન્સ સર કોઈ ફ્યુલનો એન્જિનની અંદર યુઝ થાય તો નોમ્સ ના ફ્યુલના નોમ્સ કાર્બન મોનોક્સાઇડ CO2 એકદમ રિડ્યુસ હોય છે. પાણીની અંદર તો એ કોઈ ફ્યુલના પોઈન્ટ આપતા જ નથી. હાઇડ્રોજનમાં એકદમ માઇક્રોનની અંદર ઇમિશન પોઈન્ટ આવે છે. પુરુષોત્તમભાઈ ઓટોમોબાઈલ કંપનીમાં ટેસ્ટિંગ એન્જિનિયર તરીકે નોકરી કરતી વખતે તેમને આ પ્રકારનું એન્જિન તૈયાર કરવાનો વિચાર આવ્યો. અંદાજે 10 વર્ષની મહેનત બાદ તેમને આ એન્જિન બનાવવામાં સફળતા મળી. હાઇડ્રોજનને ફ્યુઅલમાં કન્વર્ટ કરતી આ કારને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેઓ પેટન્ટ કરાવી ચૂક્યા છે. આશરે 10 વર્ષ એક્સપેરિમેન્ટમાં 10 વર્ષ થયો. 10 વર્ષે કમ્પ્લીટ પ્રોજેક્ટ ઓટોમોબાઈલ ક્ષેત્રે કમ્પ્લીટ થયેલું છે. મોડલ બતાવ્યું નથી પણ અત્યારે એને ડોક્યુમેન્ટ મેં ફોરવર્ડ કરેલા. આ ઇન્ટરનેશનલ પેટન્ટ રજીસ્ટ્રેશન થઈ ગયું. પેન્ડિંગ પેટન્ટ જે સર્ટી બાકી છે. આગળ તો મારે ભારત દેશની જનતાને ફાયદો થાય એ માટેનો જ મારો ધ્યેય છે. આ પહેલા પુરુષોત્તમભાઈએ એવી ટેકનોલોજીની શોધ કરી હતી જેમાં કારનું માઇલેજ 20-40% વધારી દે છે.
આ એન્જિનમાં સિલિન્ડર બોર અને પિસ્ટન ડિસ્પ્લે સિમેન્ટ એરિયા ટેકનિકનો ઉપયોગ કરાયો છે. પિસ્ટનની પાસે ત્રણ જગ્યા પર કાપી બદલી નાખવામાં આવ્યું છે, જે ટુ સ્ટ્રોક એન્જિન અને ફોર સ્ટ્રોક એન્જિનના માઇલેજમાં વધારો કરે છે. ત્યારે નવાઈની વાત તો એ છે કે એક લીટર પાણીમાં 75 કિલોમીટર કાર ચલાવી શકાય છે અને હાલ આ નોખી અનોખી વોટર કાર 50,000 કિલોમીટર ચાલી પણ ચૂકી છે. પુરુષોત્તમભાઈ સાથે વાત કરતા આપણને ખબર પડી કે એમનું લક્ષ્ય છે કે ભારતના જે આપણા પ્રધાનમંત્રી છે, વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમનું જે સપનું છે મેક ઇન ઇન્ડિયાને એ સાકાર કરવા માંગે છે અને ભારતમાં જ આ એન્જિન બધી કારોમાં વિકસાવવા માંગે છે, જેથી ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં સુરતનું નામ રોશન થાય. એઝ અ સેગ, ડીડી ન્યૂઝ, સુરત. ભાજપ સરકાર દ્વારા સ્વાતંત્ર્ય દિવસ 15 ઓગસ્ટથી અમુક ટોલ નાકા ઉપરથી એસટી તથા નાના વાહનો માટે ટોલ મુક્તિનો અમલ શરૂ થતાં ફાયદાનો અનુભવ જનતા કરવા લાગી છે. ગુજરાતમાં અલગ અલગ ધોરીમાર્ગ ઉપર આવેલા 12 ટોલનાકા ઉપર પસાર થવાનું મફત બનતા એસટી દ્વારા બસ ભાડામાં સીધેસીધો ઘટાડો કરી પ્રવાસીઓને રાહત આપી દેવાઈ છે. રાજકોટથી સુરત વચ્ચે 21 રૂપિયા તો અમદાવાદ રાજકોટ વચ્ચે 12 રૂપિયા ભાડું ઘટ્યું છે. બસ ભાડામાં ઘટાડાને પગલે એસટી તરફ પ્રવાસીઓનું આકર્ષણ વધતા સરવાળે નફો થવાનો તેમ એસટીના રાજકોટ ડિવિઝનના અધિકારી સરદેવ ગોયલનું કહેવું છે. એ હવે મુસાફર જનતાને ફાયદો થશે. એમાં રાજકોટ નારાયણ સરોવર ના 12 રૂપિયા, રાજકોટ સુરતના 21, રાજકોટ જામનગર 6 રૂપિયા, રાજકોટ અમરેલી 6 રૂપિયા જેવો મુસાફરોને ટોલ ટેક્સમાં જે વસૂલ એસટી દ્વારા કરવામાં આવતો હોય એનો બોડીપણમાં એમ કે ફાયદો થશે. રોજનો 3 લાખ રૂપિયા જે ટેક્સ વસૂલ કરતી રાજકોટ ડિવિઝન અને માસિક 90 લાખ રૂપિયા, એ 90 લાખ રૂપિયા માસિક મુસાફર જનતાને ફાયદો થશે. બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 11 જુલાઈના રોજ યોજાયેલી, જેમાં કોંગ્રેસ અને ભાજપ એમ બંનેના 12 સભ્યો ચૂંટાઈ આવતા ટાઈ પડી હતી. પ્રાંત અને ચૂંટણી અધિકારીએ તે પછી તમામ સભ્યોની સહમતિથી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર નિમણૂક માટે નાની બાળકી દ્વારા ચિઠ્ઠી ઉપાડવાનો રાહ અપનાવ્યો હતો. ભાજપના પ્રમુખ પદ માટેના ઉમેદવાર ખાનુભા વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર વિનોદભાઈ ઠાકોરના ચિઠ્ઠીમાં નામ લખીને નાની બાળકીને ચિઠ્ઠી ઉપાડવાનું કહેતા બાળકીએ ચિઠ્ઠી ઉપાડતા કોંગ્રેસના વિનોદભાઈ ઠાકોરનું નામ ધરાવતી ચિઠ્ઠી ઉપાડી હતી. થરા નગરપાલિકાએ કોંગ્રેસના વિનોદભાઈ ઠાકોરને પ્રમુખ પદે ચૂંટાયેલા જાહેર કર્યા હતા. ભાજપના સભ્યોએ પણ ચુકાદો માથે ચડાવ્યો હતો. વોટ પડતા ફરીથી એ જ પ્રક્રિયા ચિઠ્ઠી દ્વારા કરવાની થઈ. એમાં પણ 2 ઉમેદવારો હતા, શાહ ધીરજકુમાર પિચ્છુલાલ અને બીજા વસંતકુમાર જયસુમસિંહ ઠાકોર. તો એમાં પણ ચિઠ્ઠી દ્વારા, નાની બાળા દ્વારા અમે ચિઠ્ઠી ઉપાડી. તો એમાં ઉપપ્રમુખ તરીકે શાહ ધીરજલાલ પિચ્છુલાલ એમને ચૂંટાયેલા. જે મેન્ડેટ આપ્યું હતું એ મેન્ડેટના અનુસંધાને આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ અને આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ઉમેદવારો જે વિજેતા થયા છે એ બદલ એ બંને ઉમેદવારો સમગ્ર થરાની જનતાને પહેલા તો કોંગ્રેસ સમિતિ વતી ખૂબ અભિનંદન આપો છો. પોલીસ પ્રજાનું રક્ષક છે. પોલીસ અને પ્રજા અન્યોન્યથી નજીક આવે તે હેતુસર અમદાવાદના વેજલપુર પોલીસ મથકે વિશિષ્ટ રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ. વેજલપુર પોલીસ મથકના કર્મચારીઓને સમાજના વિવિધ ધર્મની બહેનોએ રાખડી બાંધી હતી. બ્રહ્મકુમારી સંગઠનની બહેનો, મુસ્લિમ બહેનો તેમજ શાળા કોલેજની વિદ્યાર્થિનીઓએ પોલીસ મથકે પહોંચીને પ્રજા રક્ષક પોલીસને રાખડી બાંધતા સંબંધોના નવા સેતુ સર્જાયા હતા. પ્રજા અને પોલીસ પરસ્પર એટલા નજીક આવે કે વિશ્વાસનું વાતાવરણ રચાય તે હેતુસર થયેલા આ આયોજનને સામાજિક વર્તુળોમાં પણ આવકાર મળ્યો હતો. સોનાની મુરત હોવાનું બહુમાન ભોગવતું સુરત મોંઘી દાટ રાખડીઓના વેચાણનું મથક હવે બનતું જાય છે. રક્ષાબંધનની ઉજવણીને મોભાદાર બનાવવા માંગતી બહેનો માટે સુરતમાં સોના, ચાંદી, પ્લેટિનમ અને રુદ્રાક્ષમાંથી બનેલી રાખડી મોટા મોટા શોરૂમમાં વેચાય છે. પોતાનો ભાઈ એકદમ અનોખી રાખડી કાંડે બાંધીને ફરે તેવી મનોકામના સેવતી બહેનો 15,000 થી માંડી 40,000 રૂપિયા સુધીની રાખડી ખરીદતા અચકાતી નથી તેવું સુરતની બજારમાં ઠેર ઠેર જોવા મળે છે.
नजराणो गणाय तेवी राखड़ी खरीदवानुं चलण वर्षो वर्ष वधतुं जतुं होवानुं खुद सोना चांदीना वेपारी कही रह्या छे। सोना चांदीना राखड़ीने एक मूड़ी रोकाण तरीके गणतो वर्ग पण आवी खरीदी करतो होवानुं जाणवा मळे छे। धांगध्रा लश्करी छावणी में पूर्व सैनिकों एक सम्मेलन योजाई गयु जेमा 900 माजी सैनिकों हाजर था। धांगध्रा आर्मी कैम्पना ब्रिगेडियर एसएस बक्षीए सम्मेलन में हाजरी आपीने पूर्व सैनिकों ने तेमना पेन्शन आरोग्य और शिक्षण विषयक प्रश्नों अंगे मार्गदर्शन आप्यु हतु। पूर्व सैनिक समिति द्वारा आ प्रकार आयोजन थता रहे छे। खास करीने केंद्र सरकार द्वारा वन रैंक वन पेन्शन योजना झड़पथी अमल थयो अने तमाम पूर्व सैनिक ने तेनी चुकवणी पण थई गई ते परनो पूर्व सैनिकोए आनंदनी लागणी व्यक्त करी हती। मेल मिलाप का दिन रखा है जिसमें हमने अपने ये जो हमारे वेटरन्स हैं जिन्होंने फौज से रिटायर हुए हैं उनको बुलाया है जिनसे उनसे हम बातचीत कर पाएँ, उनकी जो मुश्किलें हैं उनके बारे में जान पाएँ और जितना हो सके उसको हम दूर करने की कोशिश करेंगे। इंडियन एयरफोर्स में 15 वर्ष सेवा में आपी थी। वन रैंक वन पेन्शन सरकार से द्वारा जाहिर करवामां आव्युं त्यारे थी मने दर महीने 4,000 થી 5,000 રૂપિયાનો फायदो है। आ सीवाय एज अ होल माजी सैनिक की बात करिए तो जे पहलानी जे एनोमली हती ई दूर थई छे। बधा जे एक रेंक में जे रिटायर थया होय ई बधाने एक सरखू पेन्शन मळवानुं शरू थयुं। आवा वन रेंक वन पेन्शन जे गवर्नमेंटे एकदम स्पीड में आनु कार्यवाही पूरी करी आ केटला वर्षो थी आ मुद्दो चर्चा में हतो पण जे आने स्पीड वधी अने आना प्रॉब्लम सोल्व करी नाख्यो एनाथी अमे आर्मी एक्स आर्मी मेन बहु प्रसन्न छीए। अमदावादना जागृत जन ट्रस्ट द्वारा दीवादांडी रूप जीवन जीवीने नवी केड़ी कंडारनारा चार अग्रणियों ने एवोर्ड थी नवाजवामां आव्या। ग्राम शिल्पी जलदीप ठाकर, एक्यूप्रेशर की मदद की दर्दीने निःशुल्क सारवार आपता अल्ताफ शेख, फूटपाथ पर जीवनारा बाळकों माटे शाळा शुरू करनारा कमलभाई परमार ने जागृत जन एवोर्ड थी नवाजवामां आव्या हता। डॉक्टर देवेंद्रबेन नारायण ने दीवादांडी एवोर्ड थी नवाजवामां आव्या हता। एवोर्ड स्वरूपे रूपया 1,000 કરોડ 1,000 रोकड़ पुरस्कार पण एनायत थयो हतो। आ प्रसंगे शालाना बाळको माटे राष्ट्रभक्तिना गीतो आधारित नृत्य स्पर्धानुं पण आयोजन करवामां आव्युं हतुं। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।